લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, આપણી જન્મકુંડળીમાં પહેલા ખાનામાં સૂર્ય બેઠો હોય તો આપણી કુંડળીમાં સૂર્ય ઉચ્ચનો કહેવાય. લાલ કિતાબમાં આપણે 1-12 સ્થાનમાં ચાલીએ છીએ, બધાને ખબર છે. તો મિત્રો, પહેલા ખાનામાં જન્મકુંડળીમાં જ્યારે સૂર્ય પોતાનું સ્થાન ગ્રહણ કરે છે ત્યારે એ ઉચ્ચના સૂર્યની અસર આપે છે. પણ ઘણી વખત મેં જોયું છે કે પહેલા સ્થાનમાં સૂર્ય હોવા છતાં પણ એ વ્યક્તિને એ સૂર્યનો ફાયદો નથી મળતો. તો એ કઈ રીતે? કુંડળીમાં તો સૂર્યનારાયણ બહુ સારી જગ્યા પર બેઠેલા છે, પણ આપણે એનો ફાયદો નથી મેળવી શકતા. તો મિત્રો, આજે છે ને પહેલા સ્થાનમાં સૂર્ય છે, કયા નાનો ઉપાય કરીએ તો ફાયદો થાય. તે સિવાય બાકીના 11 ખાના, એટલે ટોટલ કુંડળીના 12 ખાનામાં કયા ગ્રહ ક્યાં કેવી રીતે બેઠા છે એની પર સૂર્યનું ફળ મળતું હોય છે. આપણે કોઈ વખત માથું દુખે તો આપણે મેડિકલ સ્ટોર પર જઈએ અને એને કહીએ કે ભાઈ માથું દુખે છે, એટલે પેલું આમ કંઈ ખાનું ખોલે, કાંતર લે, એક ટીકડી કાપીને આપે આપણે ખાવાની. ઘણીવાર માથું સારું થઈ જાય, પણ ઘણીવાર એ ખાધા પછી એસિડિટી બી થાય ને પેટમાં બી દુખે ને તકલીફ પણ. એની જગ્યા પર જો આપણે આપણા ફેમિલી ડૉક્ટર પાસે ગયા હોય તો એ કેટલું સરસ આપે, માથાની દવા આપે. પણ તમારા શરીરમાં જે ખામી છે તેને લઈને બીજી લાલ, પીળી, ભૂરી બીજી 3-4 ગોળી ભેગી કરીને 3 ભાગ આપે કે ભાઈ એક સવાર, બપોર, સાંજ લેજો, ને લઈએ તો આપણે સારું બી લાગે ને તકલીફ પણ ન થાય. તેવી જ રીતે આપણી કુંડળીમાં બીજા સ્થાનોમાં બેઠેલા ગ્રહોને આપણે ઓળખવા પડે. તો આજે પહેલા સ્થાનમાં સૂર્ય હોય ને એમાં કોને શું તકલીફ પડે ને તેને જાણકારી લઈએ અને તેના ઉપાય પણ સાથે સાથે સમજી જ લઈએ. સૂર્ય પહેલા ખાનામાં બેઠા છે અને 7મું સ્થાન ખાલી છે તો ઘણી વખત લગ્નમાં તકલીફ પડે. પહેલું સ્થાન સૂર્યનું, 7મું સ્થાન ખાલી, દ્રષ્ટિ પડી તો કદાચ લગ્નમાં લેટ થાય અથવા લગ્ન થાય તો થોડી ઊંચ નીચ આવે. તો શું કરવું જોઈએ? આવા માણસોએ જેનું 7મું સ્થાન ખાલી છે અને પહેલા સ્થાનમાં સૂર્ય બેઠેલા છે એવા માણસે રેગ્યુલર લગ્ન પહેલાં અને લગ્ન પછી ગાયને રોટલી ખવડાવવી જોઈએ ઘરની, તો ફાયદો થાય. અને ખાસ ધ્યાન રાખજો, આવા માણસોએ પત્નીને હંમેશા ખુશ રાખવી જોઈએ, પત્ની સાથે ઝઘડા નહીં કરવા જોઈએ. સૂર્ય પહેલા સ્થાનમાં છે અને પત્ની બીમાર રહી છે તો શું કરવું જોઈએ? તો આવા માણસે પોતાનો ધંધો વિચારવો જોઈએ. એ માણસ શુક્રને લગતો કારોબાર કરતો હોય, સ્ત્રી શણગારનો, રૂનો, હીરાનો, તો પત્ની બીમાર રહી. આવા વખતે બુધની મદદ લેવી જોઈએ તો ફાયદો થાય. સ્ત્રીને સૂર્યની આંગળીમાં બુધ પહેરાવવો જોઈએ તો ફાયદો થાય. ગાયને લીલો ચારો ખવડાવો, એમાં પણ જે આપણા ફળી જે કહીએ ને આપણી જે પેલી સિંગ કહીએ આપણી ગુજરાતી ભાષામાં, તુવેર, વટાણા, ચોળી, એવો ચારો જો તમે ખવડાવો, ભલે થોડો ખવડાવજો, 250 ગ્રામ ખવડાવજો, પણ ખવડાવશો તો પત્નીની તબિયત સુધરશે. સૂર્ય પહેલા સ્થાનમાં છે તેવા લોકોએ તાંબામાં લાલ પથ્થર પહેરવો જોઈએ અથવા તો લાલ ચંદનની ગાંઠ પોતાની પાસે રાખવી જોઈએ. અનામિકામાં સોનામાં મંગળ પહેરવો જોઈએ તો પણ ફાયદો થાય. પહેલા સ્થાનમાં સૂર્ય છે અને કામકાજમાં કોઈ ચોકસાઈ નથી આવતી તો પહેલી આંગળીમાં સોનામાં પોખરાજ પહેરવો જોઈએ, છેલ્લી આંગળીમાં બુધ પહેરવો જોઈએ. પહેલા સ્થાનમાં સૂર્યનારાયણ છે, મકાનમાં તકલીફ છે, મકાનનું સેટિંગ નથી થતું, ઘર નથી બનાવી શકાતું, તો તમે જે ઘરમાં રહો છો એની પૂર્વ દિશામાં તાંબુ, સોનું અને ચાંદી આ
ત્રણ ભેગા કરીને એક નાની એક ડીશ જેવું બનાવવું જોઈએ અને આ ડીશમાં વચ્ચે એક લાલ કલરનું ટપકું કરીને મુખ્ય દરવાજા પર આ પ્લેટ લગાડવી જોઈએ. તે સિવાય મંદિરમાં દૂધ અને બદામ આનો પ્રસાદ ધરાવવો જોઈએ. આપણી બદનામી થઈ રહેલી છે, સૂર્યનારાયણ પહેલા સ્થાનમાં છે છતાં આપણી બદનામી થઈ રહેલી છે. આપણે કોઈને કન્વિન્સ નથી કરી શકતા, આપણે આપણો પ્રભાવ પાડી નથી શકતા. તો ગૌશાળામાં જઈને અથવા ગાયને લીલો ચારો ખવડાવો, ગાયની સેવા, કોઈ અબળા સ્ત્રીની સેવા, આટલું કરીએ તો આપણને ફાયદો થાય. સૂર્યનારાયણ પહેલા સ્થાનમાં છે ને માનવીને કોઈ શુક્રને લગતી બીમારી છે તો શું કરવું જોઈએ? ચામડીનો રોગ છે, સોરાયસિસ છે, એની શારીરિક તાકાતો ઓછી છે, સ્ત્રી છે તેનામાં અંડકોષ નથી બનતા તો શું કરવું જોઈએ? તો આવા માણસે સૂર્યની વસ્તુને દાન કરવી જોઈએ. ઘઉં, ગોળ, તાંબુ આવી વસ્તુ દાન કરાય અને આવા માણસોએ જે ફળોમાં રસ છે એવા ફળોનું સેવન પણ કરવું જોઈએ. આવા માણસે બને ત્યાં સુધી સૂર્યની વસ્તુ અનાજમાં ઘઉં કે એવા વધારે ન આરોગવા જોઈએ. મંગલબદની વસ્તુ જેમાં તેજાનો, મરી મસાલા આવી વસ્તુઓ ખાવામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ. અને દવાઓ લઈને તો સૂકી દવાની, પાણી સાથે લેવાની, દૂધ સાથે લેવાની દવાઓ લેવી જોઈએ તો ફાયદો થાય. સૂર્ય પહેલા સ્થાનમાં છે ને શુક્ર સાતમા સ્થાનમાં છે એવા લોકોએ ખૂબ ધ્યાન રાખવાનું પોતાના જીવનસાથીનું, નહીં તો આવો જીવનસાથી સાથ છોડી જાય. આવા લોકોએ દિવસના ટાઈમમાં સંભોગ ન કરવો જોઈએ. સૂર્ય પહેલા સ્થાનમાં છે, મંગલ પાંચમા સ્થાનમાં છે તો બુધ અને ચંદ્રના ઉપાય કરવા જોઈએ. એને લગતી વસ્તુઓ આપણી પાસે રાખવી જોઈએ, એને લગતા ખોરાક આપણે ખાવા જોઈએ. આ નથી કરતા તો સંતાન ખોવાનો વારો આવે, પત્નીને ગર્ભપાત થવાની શક્યતાઓ થાય. શુક્ર સાતમા સ્થાનમાં હોય આવા વખતે તો પત્નીની જાન પણ જઈ શકે. શુક્ર મંગલની સહાય વખતે દક્ષિણ બાજુ કેળાનું ઝાડ લગાવવું જોઈએ અને આની પર જો કેળા થાય ને આ ઝાડ પર તો પતિ પત્ની બંને આ કેળા આરોગવા પણ જોઈએ. સૂર્ય પહેલા સ્થાનમાં છે અને અગિયારમા સ્થાનમાં સૂર્યના દુશ્મન ગ્રહ બેઠેલા છે તો અથવા કોઈ બીજા કારણસર સૂર્ય મંદો થઈ રહ્યો છે તો પાંચમા સ્થાનમાં જે ગ્રહ બેઠો છે એના ઉપાય કરવા જોઈએ. આપણું વ્યક્તિત્વ ખંડિત થાય, પ્રતિષ્ઠામાં આંચ આવે અને આત્મહત્યા કરવા સુધીની નોબત આવે. સૂર્ય પહેલા સ્થાનમાં છે, શનિ આઠમા સ્થાનમાં છે તો 43 દિવસ સળંગ, કાળો સુરમો અથવા કાળો સંચર, સ્મશાનની રાખ અથવા સ્મશાનની માટી ભેગા કરવા જોઈએ અને થોડી થોડી વહેતા પાણીમાં વહાવવી જોઈએ. અને આ ન કરી શકો તો દૂધ અને ચોખામાંથી બનેલી ખીર થોડી થોડી સ્મશાનમાં જઈને ધોળી આવજો. આટલા ઉપાયો કરીએ ને તો પહેલા સ્થાનના સૂર્યનું મનમાંગું ફળ મળે. તો મિત્રો, આ બધી જાણકારી મેળવવા માટે, જાણવા માટે તમારે અમારી ચેનલને લાઈક કરવાની, સબસ્ક્રાઈબ કરવાની, તો તમને જાણવા મળે આ બધું. તો મિત્રો, આજનો વિડીયો છે ને જે લોકો જ્યોતિષ જુએ જ ને એ લોકો માટે પણ ઉપયોગી છે, તો એવા લોકોએ આને ધ્યાનમાં લેવો જોઈએ, એને કરવું જોઈએ. મિત્રો, આ તો આપણે સૂર્યના એક ખાનાની વાત કરી, આપણે 12 ખાનાની વાત કરીશું. આ ચેનલને તમે જોતા રહો, આ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો. અને મિત્રો, જે લોકો પણ આ ચેનલ જુએ છે ને એ લોકોને ખાસ કહેવાનું કે તમે આવા વિડીયો શેર કરો, તો તમને તો ફાયદો થશે પણ જોનારને પણ ફાયદો થશે. તો મિત્રો, આ વાત પેલી દબાવીને રાખતા એને આગળ કરો અને ચેનલનો જે આપણે ફેલાવો કરો છે એને કરો, ચોક્કસ તમને ફાયદો થશે, બરાબર. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઇક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો, ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.